સમય ટ્રેડિંગ સાઈ સમય ટ્રેડિંગ આસિસ ક્રેડિટ સોસાયટીના ફુલેકાનો આંકડો અડધા અબજે પહોંચ્યો. 3 ઝડપાયા. રોકાણકારોને સારા રિટર્નની લાલચ આપી આચરાયેલા કૌભાંડમાં 2 દિવસ પહેલાં નોંધાયેલી ફરિયાદમાં યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી. પ્રદીપ ડાવરા, દિવ્યેશ કાલાવડિયા અને હિતેશ લુક્કાની ધરપકડ. છેતરાયેલા લોકોને પુરાવા સાથે પોલીસનો સંપર્ક કરવા અપીલ. પરસાણા નગર રાજેશભાઈ જીવરાજભાઈ વાઘેલાની ફરિયાદ પરથી 4,73,00,000ની ઠગાઈનો ગુનો દાખલ થયો હતો. તપાસમાં આંકડો અડધા અબજે પહોંચ્યો. 1,000 કરોડની રકમનું શેરબજારમાં સલવાયેલનું 3 આરોપીનું કથન. દર મહિને 1,00,000ના રોકાણ પર 10,000 રિટર્ન અને 11 મહિને રૂપિયા તથા મૂળ રકમ પાછું આપવાની લાલચ અપાઈ હતી. રોકાણકારોના નાણાંનું સેલિબ્રેશન કોમોડિટી ડેપ્યુટી ઇક્વિટી કોમોડિટી અને માસ્ટર કેપિટલનું રોકાણ કરાયું હતું. સમય ટ્રેડિંગ કંપનીમાં 1,00,000ની માંડી 50,00,000 સુધીની રોકાણ. અમુક લોન લઈને રોકાણ કર્યું. અમુકે નોકરીમાંથી વૃત્તિ બાદ મળેલ રકમનું રોકાણ કર્યું. પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ અને અધિકારીઓ અને અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક જે કમ્પ્લેન હતી કમ્પ્લેન બાબતે હું રવાના કરતા એક તપાસ કરવામાં આવ્યો. નામ છે કેશવ ચાવડા. કેમ કે આ બાળકી અમે ઓળખતી નથી સીધી રીતે નામ. વધારે ડિટેલમાં પૂછપરછ કરતા એ વ્યક્તિએ ગુનો કરેલો છે. પૂછપરછમાં નીકળ્યો ત્યારે આરોપીઓને અરેસ્ટ કરી દીધો. ભોગ બનાર છે એની ઉંમર માઇનોર છે 8 વર્ષની અને આ જે આરોપી છે એ ટ્રક ડ્રાઈવિંગનો ધંધો કરે છે. અહીંયા પોતાના પરિવાર સાથે એની ઉંમર 36 વર્ષ છે અને એ આના પરિવારના પરિચય અત્યારે તપાસ જે છે એ ઇન્ટિગ્રેટેડ યુનિટ જે અમારું છે મહિલા પોલીસ સ્ટેશન અને તપાસ આપેલી છે. અને એ યુનિટ બાદ એને પણ ભોગ બનનાર જે છે એને પણ જે પ્રકારની કાઉન્સેલિંગની જરૂર છે એસીઆઈ બીજી કંઈ પણ મદદની સાયકોલોજીકલ હેલ્પની જરૂર છે એ બધી અત્યારે કરી શકે છે. છેલ્લા લગભગ 3-4 મહિનાથી અહીંયા રાજકોટમાં એક સમય ટ્રેડિંગ કરીને એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એની વિરુદ્ધમાં ભારતમાં રજૂઆત નવેમ્બર ડિસેમ્બરમાં આ બાબતમાં કરેલું પણ પછી ખૂબ રજૂઆત આવવા માંડી. એટલે ગઈકાલે અમે સમય ટ્રેડિંગના જે પણ માલિકો છે પ્રદીપ ધવેરા કાલાવડિયા દિનેશ અને હિતેશ કુમાર લોકો આ 3 આરોપીઓ વિરુદ્ધમાં 406-420 સીટી અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર એન્ડ ડિપોઝિટર સીપીઆઈડી એક્ટની કલમ 3 ગુનો કુલ. કારણ કે આ ઘણા સમયથી ઓપરેટ કરતો હતો 2017 એટલે એનું જામનગરમાં અને રાજકોટમાં બંને સિટીમાં એનું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. અત્યાર સુધી હજી સુધી આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. આરટીપીસીઆર ટેસ્ટ કર્યા પછી એને ઓફિશિયલી અરેસ્ટ કરીને રિમાન્ડ મળ્યું છે. પ્રાથમિક વિગત મુજબ આમાં સૌરાષ્ટ્રમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ લોકો કરે છે. હજી સુધી જે આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરથી અમને 100 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ એને કરાવ્યું હતું અલગ અલગ એ એટલી વિગત મળી છે. એમાંથી લાયબિલિટી એની કેટલી છે એની પાસે કેટલી પ્રોપર્ટી છે આ બધું અત્યારે ચાલી રહ્યું છે અને આરોપીને પૂછપરછમાં અને એના એની ઓફિસની અમે સર્ચિંગ કરી એની પાસેથી 3 સિસ્ટમ કબજે લીધી છે. એ સિવાય એના ઘણા બધા ટ્રેડિંગ એકાઉન્ટ છે, ડીમેટ એકાઉન્ટ છે, એના બેંક એકાઉન્ટ પણ આ બધા જ અમે ફ્રીઝ કરાવી અને એની ડિટેલના આધારે કહી શકશું કે એક્ઝેક્ટલી લોકો પાસે કેટલા આમાં ઘણા બધા મહિલા લોકોએ પણ પૈસા ઇન્વેસ્ટ છે. આ વ્યક્તિ છે એ ફક્ત 10 ધોરણ પાસ છે અને એને જો કોઈ ઇન્વેસ્ટમેન્ટનો અનુભવ નથી પણ એ લિખિતમાં સ્ટેમ્પ પેપર ઉપર એક વ્યક્તિને ઇન્વેસ્ટ કરીને
એક વર્ષમાં 134% ઇન્ટરેસ્ટ આપવાનું લખિત અને પ્લસ મૂડી જ્યારે માગે ત્યારે બિલ વિના પછી ભરો. આ પ્રકારની સ્કીમ હોવાને કારણે અને બીજું એમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે એમાં એજન્ટો એને એપોઇન્ટ કર્યા હતા. એજન્ટોને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ લાવ્યો હતો પણ દર મહિને 2% કમશે. એને કારણે તરીકે ખૂબ એજન્ટોએ એમના સગાવાલાના અને બીજા બધા લોકોને ઇન્વેસ્ટમેન્ટ લાલચમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી. આગળ પણ ડિટેલમાં બીજા કોના કોના રોલ છે પણ આમાં આજે ઇન્વેસ્ટ આવતા રૂપિયા એ ક્યાં રોકાણ કરતો કે શેર બજારમાં ખાસ ઇન્વેસ્ટ પોતે કરતો હજી પ્રાઇમરી સ્ટેજ અમારી તપાસ છે પણ શેર બજારના એના ચારેક એકાઉન્ટ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. એટલે આ બધા જ પૈસા એ શેર બજારમાં ઇન્વેસ્ટ કરતો હતો પ્લસ એની લક્ઝરી ગાડીઓ વસાવેલી છે એની કંપની લીધી છે. આ બધું અમે અત્યારે કબજે કરી રહ્યા છીએ. આગળ પણ ડિટેલમાં આપણે કહી શકશું કે ડેટા પૈસા